I cordially welcome everyone in our GG1 Studio Language Tutors channel. Friends, तो आज ना सेशन में आपने बेसिक रूल्स ऑफ ग्रामर जो सीखी रहे थे, अगला सेशन में आपने बेसिक रूल्स ऑफ ग्रामर नंबर 1 सीखी गया, जब आज नहीं आ वीडियो में आपने बेसिक रूल्स ऑफ ग्रामर नंबर 2 ये आपने जो आ रहे थे, इलेन हमें आने अगला वीडियो में फर्स्ट नंबर नियम जो है जारे दीजी बेसिक रूल्स ऑफ ग्रामर सेकंड छे ये आपने तुम्हारा नोटबुक में लिखी रखो तो आ नियम पण एकदम इजी छे आपने ये लांबू लिस्ट जोईने गभराव नथी फ्रेंड्स के आपने वी वांट टू बी प्रॉपरली ट्रेन्ड एंड टॉट अने एना माटे बधो आपणे प्रयत्न छे मित्रों तो तमे आ नियम में शुं छे के जे वाक्यमां हैप्पी अनहैप्पी इजी डिफिकल्ट wise unwise safe unsafe possible impossible able unable glad sorry duty compulsory compulsory એટલે ફરજિયાત necessary એટલે જરૂરી advisable એટલે સલાહ ભરેલું want એટલે ઈચ્છા રાખવી wish desire try એટલે પ્રયત્ન કરવો tell એટલે કહેવું ask એટલે પૂછવું અથવા કહેવું ડિસાઇડ એટલે નિર્ણય લેવો અને થ્રેટન એટલે બીજાને ધમકી આપવી અને અબાઉટ એટલે ની તૈયારીમાં આટલા શબ્દ મેં બોર્ડ ઉપર લખેલા છે ફ્રેન્ડ્સ તમારી નોટબુકમાં એક રિક્વેસ્ટ કરું કે તમે સમહાઉ ટ્રાય ટુ રાઇટ ડાઉન ધીસ બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર નંબર 2 જે આપણે લાઈફમાં ઘણો ઉપયોગી થશે વી હેવ ટુ કલ્ટિવેટ ધીસ હેબિટ ટુ ફોલો ધીસ બીઆરજી બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર મેં તમને કીધું કે આની અંદર ફાયદો શું થાય કે આપણે કોઈ પણ ટેન્સનું વાક્ય હોય વર્તમાનકાળ ભૂતકાળ કે ભવિષ્યકાળ પણ જો આ શબ્દો પછી તરત માને ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકો એવી ખાલી જગ્યા પૂરવાની આવે ફ્રેન્ડ્સ તો આ નિયમની જાણકારી તમને બહુ જ કામ લાગે છે તો આ શબ્દો પછી મેં શું લખ્યું છે કે જો તરત જ ખાલી જગ્યા પૂરવાની આવે તો એવી ખાલી જગ્યામાં આપણે ક્રિયાપદનું ટુ વાળું રૂપ મૂકી દેવાનું કોઈ આપણે બીજો કોઈ વિચાર કરવાનો જ નહીં ઇફ ધીઝ વર્ડ્સ આર ફોલોડ બાય એની બ્લેન્ક અથવા ઇફ યુ આર સપોર્ટ ટુ રાઇટ ડાઉન ધ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ ધ વર્બ ઇન સચ બ્લેન્ક દેન યુ હેવ ટુ રાઇટ ડાઉન ધ ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ વિથ ટુ ક્રિયાપદનું ટુ વાળું રૂપ લગાડ દો આ શબ્દો થોડા લર્ન બાય હાર્ટ કરી નાખો કે જે વાક્યમાં હેપી અનહેપી ઇઝી સોરી ડિફિકલ્ટ એબલ અનેબલ પોસિબલ ઇમ્પોસિબલ want we desire compulsory necessary advisable about હવે અહીંયા અબાઉટ નો તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ અબાઉટ એટલે ના વિશે બધાને આવડે છે પણ અહીંયા આપણે અબાઉટ નો શું સમજવાનો ની તૈયારીમાં અહીંયા આ નિયમમાં અબાઉટ નો સમજવાનો ની તૈયારીમાં હું તમને એક એક્ઝામ્પલ આપું એક વાક્ય મેં લખેલું છે એમાં લાસ્ટ 5 નંબરનું કે ધ ટ્રેન ઇઝ અબાઉટ ખાલી જગ્યા The train is about dash. Because I am depart. So now about is followed by immediate blank mark. And you have to write down the appropriate form of this depart. So if you don't know this, then you have to write down the car is ready to depart. So the train is about to depart. The job is also to or to give you. The first sentence is it is not necessary. It is not necessary. ડેશ ધેર ટુડે તો ત્યાં જવું આજે જરૂરી નથી એનો ગુજરાતી ટ્રાન્સલેશન આવું થશે ફ્રેન્ડ્સ તો નેસેસરી આવો તો એના પછી ઇમિડિયેટલી ક્રિયાપદ ટુ ઓર મૂકી દેવાનો નેસેસરી આપણે અહીંયા લખેલો છે ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ગો ધેર ટુડે એ પછીનું વાક્ય છે હી વોન્ટ્સ ડેશ એન એન્જિનિયર તેને એન્જિનિયર બનવાની ઈચ્છા છે તો અહીં જવાબ શું આવશે ફ્રેન્ડ અહીંયા બી આપ્યું છે તો અહીંયા ટુ બી લખી દો હી વોન્ટ્સ ટુ બી થર્ડ નંબરની વાક્ય છે ઇટ ઇઝ નોટ ઇઝી ડેશ ધ ફર્સ્ટ ક્લાસ ઇટ ઇઝ નોટ ઇઝી ડેશ ધ ફર્સ્ટ ક્લાસ મેં બ્રેકેટમાં આપ્યું છે ગેટ તો ઇઝી ઇઝ ફોલોડ બાય વર્બ વિથ ટુ આના પછી ક્રિયાપદ ટુ ઓર ઉપર આવે અહીંયા ઇઝ હોય વોઝ હોય વિલ બી હોય ગમે તે હોય ગમે તે કારનું વાક્ય હોય પણ ઇઝી શબ્દ આવે એના પછી મારે ટુ ઓર મૂકી દેવાનું તો ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ એ પછીનું વાક્ય છે ઇટ ઇઝ માય ડ્યુટી ડેશ માય પેરેન્ટ્સ ઇટ ઇઝ માય ડ્યુટી
મારા મા બાપને માન આપવું તે મારી ફરજ છે ફ્રેન્ડ્સ. તો ડ્યુટી આ શબ્દ આવી ગયો આપણા નિયમમાં, તો એના પછી મારે ક્રિયાપદનું ટુ વાળું રૂપ મૂકી દેવાનું. તો અહીંયા ટુ રિસ્પેક્ટ આવશે. ઇટ ઇઝ માય ડ્યુટી ટુ રિસ્પેક્ટ માય પેરેન્ટ્સ. એ પછી લાસ્ટ નંબરનું આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ ડિપાર્ટ. તો ફ્રેન્ડ્સ, મેં તમને પાંચ વાક્ય એક્ઝામ્પલના રીતે આપેલા છે, પણ તમે આ બધા શબ્દોમાં પ્રેક્ટિસ કરો. હું તમને એક બે વાક્ય થોડા બીજા પ્રેક્ટિસ કરાવું છું. ચોપડામાં બધામાં જવાબ શું હશે ફ્રેન્ડ્સ? ક્રિયાપદનું ટુ વાળું મૂકી દેવાનું, કારણ કે આ શબ્દો છે. અહીં મેં આપેલું છે નેસેસરી, અહીંયા વોન્ટ આપેલું છે, અહીંયા ઇઝી આપ્યું છે, ડ્યુટી આપી છે, અબાઉટ. આ 10 શબ્દો આ લિસ્ટિંગમાં છે. આ નિયમ નંબર 2 છે આપણે. આ શબ્દો જો તમને યાદ હોય તો તમે આરામથી આત્મવિશ્વાસથી આવી ખાલી જગ્યા પૂરી શકો. પ્લસ સ્પીકિંગમાં બી આપણને ઘણો ફાયદો થશે. જ્યારે આપણે સ્પીકિંગનું સ્પેશિયલ સેશન શરૂ કરીશું કે હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, ત્યારે આપણે આ બધી રચનાઓ બહુ જ કામ લાગશે. તો મિત્રો, બી કોન્ફિડન્ટ. આખો નિયમ તમે લખી નાખજો ચોપડામાં, અને હું તમને એક બે વાક્ય બીજા પ્રેક્ટિસ કરાવું છું. He decided to start tuition classes in Gujarat. અહીંયા આપેલું છે સ્ટાર્ટ. તો આ વાક્યમાં શું હોય ફ્રેન્ડ? ડિસાઇડ હોય, ડિસાઇડેડ હોય, વિલ ડિસાઇડ, ગમે તે હોય, અહીંયા ડિસાઇડ નું કોઈ પણ કારમાં ગમે તે રૂપ હોય, એના પછી મારે બીજું ક્રિયાપદ મૂકવાનું આવ્યું વર્બ ફોર્મ. તો અહીંયા મારે ટુ વાળું રૂપ જ મૂકી દેવાનું. હી ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ, એને ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાનો નિર્ણય કર્યો. એક છેલ્લું વાક્ય આપણે લખીએ કે ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ, એટલે સલાહ ભરેલું. અને ગુજરાતી સુધા મિત્રો, જેને ના આવડે લખી નાખજો, સલાહ ભરેલું. ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ ગો ઇન ધ સિટી ડ્યુરિંગ કોમ્યુનલ રાઇટ્સ. કોમ્યુનલ રાઇટ્સ એટલે શું થાય? કોમી હોલ્ડર. કોન્સમાં ગો આપેલું છે. તો આ વાક્યમાં જવાબ શું હશે ફ્રેન્ડ? કે કોમી હોલ્ડરના સમય દરમિયાન, કોમી હોલ્ડર વખતે શહેરમાં જવું સલાહ ભરેલું નથી. તો ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ ગો ઇન ધ સિટી ડ્યુરિંગ કોમ્યુનલ રાઇટ્સ. તો મિત્રો, એક રિક્વેસ્ટ છે તમને કે આ જે મેં શબ્દો બોર્ડ પર લખેલા છે બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર નંબર 2માં, એને તમે જેટલું ઇઝી બનાવાય એ પ્રમાણે સિસ્ટમથી યાદ રાખજો, અને એના પછી તરત ખાલી જગ્યા પૂરવા નહીં આવતા. આપણે ક્રિયાપદનું ટુ વાળું મૂકવાનું છે, રાઈટ ફ્રેન્ડ? તો ડેફિનેટલી તમે પ્રયત્ન કરો, અમે તમારી સાથે છીએ, અને આપણે બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર સ્ટેપ બાય સ્ટેપ શીખી રહ્યા છીએ. જે મિત્રો નવા છે, જે હમણાં હમણાં અમારી સાથે જોડાયા છે, જીજી વન સ્ટુડિયો લેંગ્વેજ ટ્યુટરની સાથે, અમારી ચેનલ સાથે, એ લોકોને ફરી રિક્વેસ્ટ કરીએ કે અમારા બધા ટેન્સિસના વિડીયો તમે ઓલરેડી લોન્ચ કરી દીધા છે. ગ્રામરના મોસ્ટ ઓફ ધ પોઈન્ટ અમે કવર કરેલા છે અમારા વિડીયોઝમાં. તો એમને અમારા વિડીયોઝ આગળના જોવા માટે બી વિનંતી, જેથી કરીને તમને હવે પછીના દરેકે દરેક વિડીયોમાં યુ કેન એન્જોય. સો ફ્રેન્ડ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? ડીડ યુ લાઈક ધીસ બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર નંબર 2? ડીડ યુ લાઈક ધીસ વિડીયો ફ્રેન્ડ્સ? આઈ એમ શ્યોર યુ વુડ હેવ એન્જોયડ. યુ આર લર્નિંગ સમથિંગ સ્પેશિયલ ફ્રેન્ડ્સ. બી કોન્ફિડન્ટ. વી આર વિથ યુ, બી વિથ અસ, એન્ડ ડુ શેર એવરીથિંગ વિથ યોર ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ એન્ડ વેલ વિશર ફ્રેન્ડ. એન્ડ
Do subscribe our channel for more and more updates. So we are departing at present with the hope to meet in our next session. In the meanwhile, friends, goodbye.